गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप यूनिट थ्री नू एक्टिविटी सिक्स करसू। आ बदा लखेला है वर्ड्स हूँ बोलूँ छू, तमने मारा पाछळ रिपीट करवाना छे। हेव अ प्लान, टॉल एंड हेन्सम बॉय, अ वेरी स्मॉल विलेज, लेट एट नाइट, टीच अ लेसन, बंडल ऑफ बुक्स, रिसीव्ड अ नोट, fell down to the ground, was afraid of, and worked hard. હવે બધાના મિનિંગ હું તમને સમજાવું છું. હેવ અ પ્લાન એટલે કે યોજના કરવી, ટોલ એન્ડ હેન્ડસમ બોય એટલે કે લાંબો અને ખૂબસૂરત છોકરો, દેખાવડો છોકરો, અ વેરી સ્મોલ વિલેજ એટલે કે સાવ નાનું ગામડું, લેટ એટ નાઇટ એટલે કે મોડી રાત્રે, ટીચ અ લેસન એટલે પાઠ શીખવવું, બંડલ ઓફ બુક્સ એટલે કે બુક્સનો પુસ્તકોનો જૂથ, રિસીવડ અ નોટ એટલે કે નોટ મેળવવી, એક લખાણ કંઈક પણ મેળવવું, ફેલ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ એટલે કે જમીન પર પડવું, વોઝ અફ્રેડ ઓફ એટલે કે ડરવું, વર્કડ હાર્ડ એટલે કે કરી મહેનત કરવી. હવે અહીંયા નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. જો અહીંયા છે, હું તમને એક એક વાક્ય ગુજરાતીમાં સમજાવતી જઈશ અને એને કહેતી જઈશ. આવી જ રીતે મેં લખી આપ્યા છે, જોઈને તમને લખવાનું છે ટેક્સ્ટબુકમાં. કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી, એટલે તમારા ઘરના રેડી રાખો, દાગીના રેડી રાખો. આ કોણ બોલે છે? ડકેટ્સ ટુ વિલેજર્સ, ગ્લુટેરા વિલેજરને કહે છે. બિરજુ ધ બ્રેવ, આ કોણ કહે છે? રાઇટર, લેખક બિરજુને કહે છે. ટાઈ ધ વાયર વિથ द ट्री, वायर ने वृक्ष साथे बांधो, कौन कहे छे? बिरजू एना मित्रों ने, हिज फ्रेंड्स. बिरजू द कोवर्ड, आवो कौन चोरावतो हो छे? चिल्ड्रन, बाळको बिरजू ने. गीव मी 10 स्ट्रॉंग यंग मैन, आवो कौन बोले छे? बिरजू सरपंच ने. बिरजू सरपंच ने कहे छे, मने 10 मजबूत मणसों आपो. कॉन्ग्रेचुलेशन्स टीम बिरजू, आ कौन कहे छे? સરપંચ એન્ડ વિલેજર્સ ટુ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. સરપંચ અને વિલેજર્સ બિરજુ અને એના મિત્રોને કહે છે. યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ, આ કોણ કહે છે? સરપંચ બિરજુને. તું એક નાના ઉંદરથી પણ ડરે છે. ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સેઝ, કોણ કહે છે? સરપંચ સ્ટ્રોંગ યંગ મેનને, કે તમે બિરજુ સાથે જાઓ અને જેમ કહે તેમ કરો. કમ એન્ડ અરેસ્ટ ધ ડકેટ્સ, કોણ કહે છે? સરપંચ પોલીસને, આવો અને લૂંટેરાઓને અરેસ્ટ કરો, ગિરફ્તાર કરો. હાઈડ બિહાઇન્ડ ધ ટ્રીઝ, બિરજુ ટુ હિઝ ફ્રેન્ડ્સ. બિરજુ એના મિત્રોને કહે છે કે તમે વૃક્ષોના પાછળ છુપાઈ જાઓ. ઓકે, સમજાઈ ગયું બેટા બધાને? હવે એના જ ખરા ખોટા છે એ આપણે કરશું, ટ્રુ ઓફ ફોલ્સ. બિરજુ લાઇક ટુ ગો આઉટ એટ નાઇટ, બિરજુને રાત્રે બહારે જવું ગમતું. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. ધ ડકેટ્સ, તમને આખું લખવાનું છે. ફોલ્સ મેં અહીંયા શોર્ટમાં જ લખ્યું છે, પણ તમને આખું લખવાનું છે. ધ ડકેટ્સ લીવડ ઇન સુરજપુર, ડકેટ્સ સુરજપુરમાં રહેતા હતા. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ, ખોટું. બિરજુ આસ ધ સરપંચ ફોર 10 મેન, સાચું કે ખોટું? ખોટું ના, કેમ કે એ સ્ટ્રોંગ 10 યંગ મેન માટે પૂછા કરે છે. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કોટ ધ ડકેટ્સ, બિરજુ અને એના મિત્રો ડકેટ્સને પકડે છે, સાચું કે ખોટું? સાચું, ટ્રુ. ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, પોલીસ અભિનંદન આપે છે? ના, કોણ આપે છે? સરપંચ અને વિલેજર્સ. તો ફોલ્સ. હા બેટા, અહીંયા નીચે છે ને બધા વાક્યો લખેલા છે, અડાઅવળા છે, એ તમને વાર્તાની આધારે ગોઠવવાના છે. જો મેં અહીંયા સાઈડમાં નંબર લખેલા છે 4, 7, 3, 6, 5, 1 અને 2, એ રીતે તમને અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 છે ને એમાં લખવાનું છે. પહેલો નંબર પહેલામાં, બીજો બીજામાં, એમ. જો હું વાંચીને સંભળાવું છું. ધ ડકેટ્સ સેન્ટ ધ નોટ ટુ ધ સરપંચ, પહેલો વાક્ય આ આવશે. ધ સરપંચ સેન્ટ સેડ, હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. ડકેટ્સે સરપંચને નોટ મોકલાવી, પછી સરપંચ કહે છે કે તું કઈ રીતે એ લોકોને પાઠ શીખવીશ.
बिरजू कॉट 10 स्ट्रॉन्ग यंग मैन, बिरजू ने 10 यंग मानसो मल्या। द डकेट्स रोड ऑन हॉर्सेस, डकेट्स घोड़सवार थईने गया। बिरजू एंड हिज फ्रेंड्स टाइड द डकेट्स टू द ट्रीज, बिरजू अने एना मित्रोए डकेट्स ने वृक्ष साथे बांध्या। द पुलिस अरेस्टेड द डकेट्स, पुलिसे डकेट्स ने पकड़ा। द सरपंच सेड कॉन्ग्रेचुलेशन्स बिरजू, अने सरपंचे बिरजू ने कहूँ कॉन्ग्रेचुलेशन्स। समझाई गयू बधाने? अहीं आ रीते पूर्ण करवानुं छे टेक्स्टबुक में। ओके, बाय स्टूडेंट्स।